આપણા દેશના દરેક નિર્ણયો પર સરકારો સીધી રીતે અસર કરે છે સરકાર જ છે જે નક્કી કરવાની છે કે મારા શ્વાસમાં શુદ્ધ હવા જશે કે કેમ સરકાર જ છે જે નક્કી કરશે કે મારું બાળક જે વર્ષોના વર્ષો મહેનત કરે છે એના પછી એની પરીક્ષા પ્રામાણિકતાથી લેવાય છે કે કેમ સરકાર જ નક્કી કરશે કે હું કેવા રસ્તા પર જઈ શકવાની છું સરકાર જ નક્કી કરશે કે મારા જીવનની દરેક ગતિવિધિઓ છે જે બીજા કોઈના હાથમાં મારું જીવન જ્યારે સોંપાયેલું છે ત્યારે એ કેટલું પ્રામાણિકતાથી ચાલવાનું છે ને એટલા જ માટે દેશમાં રાજનીતિની ખૂબ મહત્ત્વની ખબરો આપણી સામે છે રવિવારે એટલે કે નવ જૂને પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લેવાના છે એનડીએની મિટિંગ મળી હતી સંસદ ભવનમાં કોને આમંત્રિત કરવામાં આવ્યાથી માંડીને ગુજરાતની રાજનીતિ અનેક વિષયો પર વાત કરવી છે પ્રધાનમંત્રી કયા વરિષ્ઠ નેતાઓને મળ્યા એના વિશે વાત કરવી છે નીતિશ કુમાર શું બોલ્યા એના વિશે વાત કરવી છે પણ શરૂઆત આજે એક એવા પ્રશ્નની સાથે જે દેશભરમાં પૂછાઈ રહ્યો છે પણ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જાણે એનો જવાબ જ ન હોય એમ એ પણ પત્રકાર પરિષદ કરવાની જગ્યાએ સીધી પ્રેસનોટ મોઢા પર મારે છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી નીટની પરીક્ષા આપણા દેશમાં બાળક જન્મે ત્યારે મોટાભાગના કોઈ પણ નાના બાળકને જેને પૂછો તો મોટાભાગનું બાળક એવું જવાબ આપે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે એમાંથી એક ખિસ્સો એવો બને કે જે મોટું થાય ત્યાં સુધી એ સપનાને વધારે ગંભીરતાથી લે પણ એના પછી જ્યારે એ પરીક્ષા વખતે પંચમહાલના ગોધરામાં એવી ફરિયાદ થાય કે નીટનું પેપર લીક કરવામાં આવ્યું છે કે પછી પટનામાં ફરિયાદ નોંધાય કે પછી હરિયાણામાં એ સવાલ આવે ત્યારે આપણે એવું માનીએ કે છૂટી છવાઈ ઘટનાઓ હશે નીટનું પેપર કે બધી જગ્યાએ લીક નહીં થયું હોય આપણે એવું પણ માનીએ કે આટલી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જે બાળકનું ભવિષ્ય નક્કી કરવાની છે કે કયા ક્ષેત્રમાં જવાની છે એની અંદર તો કોઈ દિવસ ચીટિંગ નહીં થાય પણ આપણે બધા લિટરલી ખોટા પડતા દેખાઈએ જ્યારે અનેક પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નોના જવાબ આપવાની જગ્યાએ અધિકારીઓ પણ પોતાને નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી સમજવા માંડે અને એ લોકો પણ પત્રકાર પરિષદમાં જવાબ આપવાની એ લોકો હિંમત ભેગી ન કરી શકે એનટી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લે છે નીટની નીટની પરીક્ષા મેડિકલમાં જવા ઇચ્છતા છોકરાઓ મોટાભાગે આપે છે આ વખતે ત્રેવીસ લાખ તેત્રીસ હજાર બસો સત્તાણું છોકરાઓ હાજર રહ્યા હતા ફોર્મ ભરવાવાળા છોકરાઓ ચોવીસ લાખ છ હજાર ઇગ્યાસી હતા હવે પ્રશ્નો શું ઊભા થયા છે ગોધરામાં શું ચેપ્ટર સામે આવ્યું એ તો તમે જાણો જ છો એના સિવાય બિહારના પટનામાં પણ એ ફરિયાદો સામે આવી હતી અનેક જગ્યાએ પોલીસે લોકોની અટકાયત અને ધરપકડ કરી જેમના પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે પેપર ફોડ ભોગવવાની સાથે લોકો સંકળાયેલા છે પણ પેપર ફૂટવાની અને બાકીની બધી વાતો પર બહુ વિશેષ ચર્ચા ન થઈ પણ આજે અને સતત કેટલાય દિવસથી એટલા માટે ચર્ચામાં છે એક તો શરૂઆત કરીએ પરિણામ આવવાનું હતું ચૌદમી જૂને નીટનું પણ ચોથી જૂને જે દિવસે દેશમાં સરકારના પરિણામ આવતા હતા એટલે કે દેશનો સૌથી મોટો મુદ્દો એ વખત એ હતો કે દેશમાં કોની સરકાર બને છે એ ચોથી જૂને પરીક્ષાના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા એ જાહેર કરવા પાછળ એનટીએ એવું કહ્યું કે અમારું સારું ઉદ્દેશ્ય એ હતું કે મેં બહુ ફટાફટ પ્રોસેસ પૂરી કરી દીધી એમણે ચૌદ જૂનની તારીખ આપી હતી બાકીની ઘણી બધી સમસ્યાઓ સામે આવી સંકટો સામે આવ્યા તો સ્વાભાવિક રીતે ચૌદ જૂન સુધીનો સમય તો લેવાવો જોઈતો હતો પણ એમણે ન લીધો અપ્રિશિએટ કરી દઈએ પણ ચોથી જૂન એવી તારીખ હતી કે એની અંદર જે ખામીઓ હતી એ દિવસે એની ચર્ચા ન થઈ શકી હવે એક એક દિવસ જેમ જતો જાય છે એક એક વ્યક્તિ જેમ ખુલીને સામે આવે છે એક એક પુરાવા જેમ જેમ સામે આવે છે એમ નીટની પરીક્ષા અને એની વિશ્વસનીયતા પર ખૂબ મોટું ચિહ્ન લાગી ગયું છે આપણું બાળક ખાસ તો જ્યારે એ સાતમા આઠમા ધોરણમાં આવે એટલે આઠથી લઈને દસ અને પછી અગિયાર ને બાર બહુ ભયાનક મહેનત કરે છે છોકરાઓ બારમા ધોરણમાં જે પણ મારી આજુબાજુમાં જેટલા છોકરાઓ જોયા છે તો હું જ્યારે બારમામાં હતી ત્યારની વાત કરું તો એ વખતે લગભગ પીએમટી લેવાતી હતી અત્યારે લેવાય છે કે કેમે ખબર નથી પણ અગિયારમાં બારમા ધોરણમાં છોકરું હોય એટલે એ ઘરમાં જાણે માતમ આવી ગયો ના કોઈ પ્રસંગમાં જવાનું ના કોઈ સ્પોર્ટ્સમાં છોકરું ભાગ લે કોઈ નાટકમાં ન જાય બીજું કશું જુએ નહીં મૂવીઝ જોવા ન જાય એન્ટરટેઈનમેન્ટ એની લાઈફમાંથી ખતમ થઈ જાય છોકરું બિચારું ચોવીસ કલાક થોડા એનું એનું જીવન એકદમ એકદમ શેડ્યુલમાં ફિટ થઈ ગયું હોય આટલા વાગે જાગવાનું સૂઈ જવાનું સતત મહેનત કરે એ મહેનત કરે ડૉક્ટર બનવા માટે એ મહેનત કરે એન્જિનિયર બનવા માટે એટલે જે ડબલ ઇ આપતી વખતે એવું વિચારે કે નહીં હું આઈઆઈટીમાં જઈશ નીટ આપતી વખતે વિચારે કે મને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન ન મળે તો એ લોકો ડૉક્ટર બને છે પણ એ તો જેની પાસે પૈસા હોય એ જેના પપ્પા કરોડપતિ હોય એ જ કરોડો રૂપિયા આપીને એટલી ફીસ ભરીને ડૉક્ટર બની શકે બાકી ડૉક્ટર બન્યા પછી તમે એટલા કરોડો કેમના વસૂલો અને કેટલું મેડિકલ એજ્યુકેશન મોંઘું છે અને પ્રાઇવેટ મેડિકલ એજ્યુકેશનમાં શું પથારી ભરી છે એના વિશે અલગથી વાત કરીશું નીટ પર ફોકસ કરીએ તો નીટમાં પહેલું ચોથી જૂનનું પરિણામ એના પછી ચોવીસ લાખ છ હજાર ઇગ્યાસી લોકોએ ફોર્મ ભર્યા હતા ત્રેવીસ લાખ તેંત્રીસ હજાર બસો હાજર રહ્યા એક લાખ જેટલી એમબીબીએસની સીટ છે એની સામે લગભગ તેર લાખ જે છોકરાઓ છે એ લોકોને ક્વોલિફાય કર્યા એક લાખ સીટ છે એટલે એક એક સીટ માટે સાડા તેર લોકો ઓલમોસ્ટ કોમ્પિટિશનમાં છે સ્પર્ધામાં છે જનરલ કોટા જે સ્ટુડન્ટ છે એનું કટ ઓફ સીધું એકસો ચોસઠ પર રાખ્યું અને જે અતિશય લો લેવલ લાવ્યા એનું એના પર પણ બહુ મોટા પ્રશ્નો થયા એનટીએ શું જવાબ આપ્યા છે એના વિશે પણ વાત કરીશ સડસઠ છોકરા એવા છે આ વખતે પરીક્ષામાં કે જે સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ લાવ્યા આટલા બધા છોકરાઓએ સો ટકા રિઝલ્ટ મેળવ્યું હોય એટલે કે સાતસો વીસમાંથી સાતસો વીસ આવ્યું હોય એવું બન્યું નથી આજ દિન સુધી આને ખાલી શંકાની દ્રષ્ટિએ જોઈએ ને આપણે એવું માનીએ કે ભાઈ આમાં શું શંકા છે સાતસો વીસમાંથી સાતસો વીસ વધારે છોકરાને આવે તો એવું થોડું મને એક એક્ઝામમાં ફ્રોડ થયું છે તો બીજો પ્રશ્ન એ આવ્યો કે આઠ ટોપર એવા હતા લિસ્ટમાં કે જે હરિયાણાના સેમ સેન્ટરમાં એકના એક સેન્ટરમાંથી એટલે એક જ સેન્ટરમાંથી આઠ છોકરા પાસ થયા હતા બીજો અનયુઝઅલ વાત એ હતી એની અંદર કે દેશમાં પાંચસો પચાસ શહેરમાં ચાર હજાર સો એકતાળીસો સેન્ટર હતા અને એ એકતાળીસો સેન્ટરમાંથી આઠ ટોપર હરિયાણાના એક જ સેન્ટરમાં સાહીઠથી સિત્તેરની વચ્ચેના જે ટોપર્સ હતા એક જ સેન્ટરથી હોય તો પ્રશ્ન કેમ ન થાય આપણે એને કોઈ ઇન્સિડન્ટ માની લઈએ બે હજાર ત્રેવીસમાં ખાલી બે છોકરા એવા હતા કે જે સાતસો વીસમાંથી સાતસો વીસ લાવી શક્યા હતા એના પછી કોઈ એવા લોકો પણ હતા કે જેને સાતસો અઢાર કે સાતસો ઓગણીસ મળ્યા નીટની પરીક્ષા કેવી રીતે લેવાય છે એક જે ક્વેશ્ચન હોય એક પ્રશ્ન એના ચાર માર્ક્સ હોય અને એક જો તમારો ખોટો પડે છે તો એની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે એટલે એક ખોટો પડે તો ઝીરોની જગ્યાએ તમારો એક માર્ક ઓછો થાય જે મળ્યા હોય એમાંથી એટલે એ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પ્રમાણે તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો તો સાતસો અઢાર કે સાતસો ઓગણીસ માર્ક્સ કોઈ સંજોગોમાં ન આવી શકે અને છતાંય અમુકને સાતસો અઢાર કે સાતસો ઓગણીસ માર્ક્સ મળ્યા એનટીએ પત્રકાર પરિષદ કરીને જવાબ ન આપ્યો બહુ જ સવાલો થયા વારંવાર લોકોએ પૂછ્યું એટલે એક ફિઝિક્સવાલા કરીને ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એના જે ટીચર છે અલક પાંડે અલગ પાંડેએ તો એક ઓએમઆર સી ઓએમઆર શીટ શેર કરી એ ઓએમઆર પ્રમાણે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હશે એને ઓએમઆર પ્રમાણે એણે જે નંબર ટીક કર્યા છે એ ડોટ્સ ફિલ અપ કરીએ તો એને ત્રણસો અડસઠ માર્ક આવવા જોઈએ એની જગ્યાએ જ્યારે પરિણામ આવ્યું ત્યારે પંચ્યાસી માર્ક્સ એના વધારે હતા એટલે ત્રણસો અડસઠમાં સીધા પંચ્યાસી માર્ક ઉમેરાય જાય એટલે તમે લાખો નંબર ઉપર જતા રહો અને તમે લાખો નંબર ઉપર જ્યારે જતા રહો છો ત્યારે એનો મતલબ કે કોઈક બહુ જેન્યુન છોકરાઓ હશે કે લાખો નંબર પાછળ ગયા હશે અને એ લોકો કદાચ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન નહીં મેળવી શકે આ વખતે જેના છસો સાહીઠ કરતાં ઓછા માર્ક્સ છે એ લોકો ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કદાચ એડમિશન જ નથી મેળવી શકવાના દરેક વખતે છસ્સોની આજુબાજુ માર્ક્સ આવે એટલે લોકો એવી આશા રાખે છે કે છસ્સો માર્ક્સ છે તો આ વખતે એડમિશન મળી જશે આ વખતે પરિણામ કંઈક ગજબ આવ્યા છે નીટના નીટની ક્રેડિબિલિટી ભયાનક ડાઉન થઈ છે આના પર ખૂબ વધારે પ્રશ્નો થયા છે આના વિશે આગળ શું વાત એનટીએ શું જવાબો આપ્યા અને એ જવાબો શું કામ ઘણા બધા માન્યામાં આવે એવા નથી એના વિશે વાત કરતાં પહેલાં ફિઝિક્સવાલાના અલખ પાંડેએ શું કહ્યું ઓએમઆર શીટ માર્કશીટ શેર કરીને અને કોંગ્રેસમાંથી કનૈયાકુમારે પત્રકાર પરિષદ શું કરીને શું કહ્યું બંને સાંભળીએ दो 2024 में एनटीए का सबसे बड़ा राज मैं आपको विथ प्रूफ इस वीडियो में आप दिखाता हूं ये एक बच्चा है या बच्ची है जिसके ओ शीट को मैं आपके सामने दिखा रहा हूं इस ओएमआर से कैलकुलेट करोगे तो इसके 368 नंबर आएंगे पेपर कोड भी मेंशन है बाकी डिटेल्स हटा रहे हैं बच्चे की प्रिवेसी को बचाने के लिए तो यहां से इसके थ्री नंबर आ रहे हैं और ये रहा एनडीए द्वारा जारी किया गया इसका नीट का रिजल्ट यहां पे इसके 453 नंबर आ रहे हैं यानी कुल 85 नंबर का इसे ग्रेस मिला या कैसे हासिल हुआ और 85 नंबर की ग्रेस से इसकी रैंक लाखों आगे चली गई होगी और एक नॉर्मल बच्चा लाखों रैंक पीछे गया है ना जाने ऐसा कितने रिजल्ट के साथ हुआ है इसीलिए इस बार कट ऑफ इतना हाई दिख रहा है इस वीडियो को हमें ज्यादा से ज्यादा शेयर करना है कि ये एनटीए तक पहुंचे लोगों तक पहुंचे और वो इस पे कुछ एक्शन ले कि नीट के परीक्षा परिक्ष, परीक्षा में एक बार फिर से धांधली हुई है मतलब ये पहली बार नहीं हुआ है और आप अगर इस देश में होने वाली परीक्षाओं को देखें तो लगभग अब ऐसी कोई परीक्षा नहीं है जिसमें धांधली नहीं हो रही है मतलब विद्यार्थियों ने तो सोशल मीडिया पे ये लिखना शुरू कर दिया है कि एक बार फिर लीकेज सरकार और बार बार परीक्षाओं में प्रश्न पत्र लीक होना परीक्षा की जो तिथि है उसको बार बार बढ़ाना और जो वैकेंसियां हैं उसको सही समय पे नहीं भरना ये मामले लगातार उजागर हो रहे हैं ये इस प्रेस वार्ता में हम लोग खास कर जो नीट एग्जाम में धांधली हुई है उस विषय पर बात करने के लिए यहाँ उपस्थित हैं कि 30 लाख पद खाली हैं और कोई ऐसा एग्जाम नहीं है यूपीएससी को छोड़ करके अगर यही हालत रही तो मुझे लगता है कि आने वाले दिनों में यूपीएससी के एग्जाम भी सही तरीके से कंडक्ट नहीं हो पाएंगे जिन एग्जामों में आज तक कोई गड़बड़ी और धांधली नहीं हुई थी उन एग्जामों में भी गड़बड़ी और धांधली हो रही है કનૈયાકુમારે ભલે પટનામાં વાત કરી છે ગોધરામાં પણ એ કેસ થયો છે આ આખા દેશનો પ્રશ્ન છે નીટ જેવી પરીક્ષાની ક્રેડિબિલિટી અને વિશ્વસનીયતાનો પ્રશ્ન છે એનટીએ જેવી એજન્સી પર બહુ મોટો પ્રશ્ન છે અને એનટીએને એવું લાગે છે કે પ્રધાનમંત્રી છે અને એટલે પત્રકાર પરિષદ નથી કરી રહ્યા એના અધિકારીઓ એમણે પ્રશ્નો જાહેર કરી ડિટેલમાં ડેટા આપ્યો એમણે કહ્યું કે બે હજાર ત્રેવીસમાં ત્રણથી ચાર લાખ લોકો ઓછા હતા પરીક્ષા આપવાવાળા એ વિદ્યાર્થીઓ વધ્યા તો એનો મતલબ કે રિઝલ્ટ પણ વધશે એવો એમનો તર્ક છે તર્કની સામે તર્ક આપી રહ્યા છે અને તર્કની સામે તર્કની જવાબો હોવા જોઈએ એ પછી એના પછી પ્રશ્ન આવ્યો કે ભાઈ તો પછી સાતસો અઢાર કે સાતસો ઓગણીસ માર્ક્સ કે જે સંભવ જ નથી એ કોઈને કેવી રીતે આવે તો એન્ટી એનો જવાબ એ આપે છે કે હરિયાણા અને રાજસ્થાન અમુક રાજ્યના અમુક સેન્ટર એવા હતા કે જ્યાં છોકરાઓને પેપર લખવા માટે સમય ન મળ્યો પ્રોબ્લેમ આવ્યો એડમિનિસ્ટ્રેશનનો એમને ટાઈમ ન મળ્યો સીસીટીવીથી અમે ચેક કર્યું અને એમને હાઈકોર્ટે કહ્યું કે તમે એમને ગ્રેસ માર્ક્સ આપી દો એટલે એ ગણતરી પ્રમાણે અમે ગ્રેસ માર્ક્સ આપી દીધા સૌથી પહેલું તો આ અનફેર છે આપણે એવું માની લઈએ કે એનટીએ સાચું કહી રહ્યું છે કે હરિયાણાના કે બાકીના અમુક રાજ્યોના અમુક સેન્ટરને તમે ગ્રેસ માર્ક આપ્યા હશે તમારે એવું કેમ ધારવાનું કે જે છોકરાઓને સમય નથી મળ્યો એ છોકરાઓને બધા પ્રશ્નો આવડતા જ હશે અને તમે એ બધા છોકરાઓને ગ્રેસ માર્ક આપી રહ્યા છો બીજું કે ત્રણસો અડસઠમાંથી કોઈના પંચ્યાસી માર્ક વધી જાય છે સીધા એ બહુ જ લાખો રેન્ક ઉપર જતા રહે છે તો પંચ્યાસી માર્ક્સનો ગ્રેસ કેવી રીતે કોઈને હોઈ શકે ખૂબ ગંભીર પ્રશ્નો એમને પૂછીએ તો જવાબ મળે અને એમને પૂછવા માટે એમણે સામે આવવું પડે અને એ સામે આવવા તૈયાર નથી એજ્યુકેશન બીટ કવર કરતા મોટા ભાગના રિપોર્ટર જે દિવસથી પરિણામ આવ્યું એ દિવસથી આ પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા નસીબે ચોથી જૂનનો દિવસ હતો અને ચોથી જૂને દેશમાં બીજા મહત્ત્વના પ્રશ્નો હતા પાંચમી જૂને પણ એની આજુબાજુની વાત હતી અને એટલે જ છેક સાતમી જૂને આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ પરિણામ આવ્યાના ત્રણ દિવસ પછી કે આપણા દેશમાં આ વખતે નીટની પરીક્ષામાં લિટરલી સ્કેમ થયો છે એવો સ્કેમ કે જે એનટીએની પાસે કોઈ તર્કબદ્ધ જવાબો નથી ને છે તો એ પ્રેસ નોટમાં આટલા સમયથી આટલો સમય લીધા પછી જવાબો આપે છે એટલે એ પ્રશ્નો થયા છઠ્ઠીએ થયા સાતમીએ થયા આટલા બધા વિડીયોઝ રિલીઝ કરવામાં આવ્યા લોકો પ્રશ્ન કરી રહ્યા છે પણ હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એક પ્રેસ નોટ મોઢા પર ફેંકવા સિવાય એનટીએ પત્રકાર પરિષદ કરવાની તસ્દી પણ નથી લીધી અને એટલે જો તમે દેશની આટલી મહત્ત્વની પરીક્ષા યુપીએસસી પાસ કરતા છોકરાઓ હોય બેંકની એક્ઝામ રેલવેની આર્મીની ગુજરાતમાં જીપીએસસીની તલાટીની ટેટ ટાટની કોઈ પણ એક્ઝામ લઈ લો તમે એ છોકરાઓનું જીવન જુઓ અને એમાં આ તો નાના બાળક છે બારમા ધોરણ બારમું ધોરણ જેણે પાસ કર્યું છે પોતાના જીવનના ચાર પાંચ વર્ષ એકદમ એ પણ કિશોર અવસ્થાના જ્યારે એ લોકો હજી મુગ્ધાવસ્થામાં છે એવા મુગ્ધ એમના સમયમાં એમણે ભણવા પાછળ પોતાનો બધો સમય આપ્યો છે એક સપનું લઈને કે એમણે ડૉક્ટર બનવું છે કેટલાય લોકો એવા હશે કે જે બહુ જ ગરીબ પરિવારમાંથી આવતા હશે એમના માટે ડૉક્ટર બનવું એ બહુ જ મોટું સપનું હશે અને એ લોકોના મોઢા પર જ્યારે આ પ્રકારના દ્રશ્યો કે આ પ્રકારના રિઝલ્ટ્સ લિટરલી મારવામાં આવે કે ફેંકવામાં આવે અને એમને એ પ્રશ્નનો જવાબ ન મળે કે આવું શું કામ થયું તો એનટીએને જો વિશ્વસનીયતા પોતાની ટકાવી રાખવી હોય અને આ બધું જે થઈ રહ્યું છે જાણે કોઈ સ્કેમ થયો જ નથી કે કોઈ સવાલ જ નથી એવું બતાવવું હોય તો પણ તમારે સામે આવવું પડશે બીજું તમે અનેક સેન્ટર પર રહેલા અનેક છોકરાઓને ગ્રેસ માર્ક્સના નામે અચાનક આટલા બધા માર્ક્સ કેવી રીતે વધારી દો ત્રણસો અડસઠમાંથી કોઈને ચારસો અઠ્ઠાવન કરી દો માર્ક્સ અમે એટલે કેટલું મોટું અંતર આવી જાય છે અને એવા કેટલા લોકો હોઈ શકે છે એ પ્રશ્ન છે એટલે આટલી ગંભીર પરીક્ષાઓની પણ આપણે શું કામ મજાક બનાવીએ છીએ એ વાતનો આપણી પાસે જવાબ નથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાંધલી થતી હતી ખૂબ પેપર લીક થાય છે અને પેપર લીક એ ખરેખર ગંભીર સમસ્યા છે આપણે એવું કહીએ છીએ કે બધા જ લોકો સરકારી નોકરી પાછળ શું કામ ભાગે છે એના પર આપણે એક દિવસ અલગથી ચર્ચા કરીશું ને એના પર વિસ્તારથી વાત કરીશું પણ આપણને જરૂર છે ને આપણને સારા ડૉક્ટર્સ જોઈએ છે આપણે સારા એન્જિનિયર્સની જરૂર છે આપણને સારા ક્લર્ક જોઈએ છે સારા આઈએસઆઈપીએસ જોઈએ છે તો આપણી વ્યવસ્થા માટે પણ તો આ પરીક્ષાઓ મહત્ત્વનો હિસ્સો છે અને સિસ્ટમની અંદર આવતો માણસ પહેલેથી જ જો ચોરી કરીને આવશે કે પૈસા આપીને આવશે તો એ પહેલાં આવીને રૂપિયા રિકવર કરવાનો છે કરોડો રૂપિયામાં જે લોકો ડૉક્ટર બને છે કોઈની પાસે ચલો પપ્પાની પાસે કરોડો રૂપિયા હોય ને ડૉક્ટર બનીએ જાય કોઈ વિદેશોમાં જઈને કઝાકિસ્તાન ને ચીન ને રશિયા ને અનેક યુક્રેન અનેક દેશોમાં જઈને લોકો ડૉક્ટરી ભણીને આવે છે એના પછી અહીંયાની પરીક્ષા પર પણ ખાસા બધા પ્રશ્નો ઊભા થાય છે જો ડૉક્ટર પણ ચોરીથી બનવા માંડશે લોકો તો સમજવાનું કે દર્દી માત્રનો જીવ જોખમમાં છે પૈસા વસૂલ કરવાનું એક રેકેટ ચાલે છે એનું એકદમ સંક્ષિપ્તમાં ઉદાહરણ આપવું છે કે એક મેદાંતા હોસ્પિટલ આવેલી છે અને લખનૌની વેદાંતા હોસ્પિટલમાં એક ગરીબનો દર્દી ગયો ત્યાં અને એણે કહ્યું કે એને એને હાર્ટમાં બન એટલે હૃદયમાં દુખાવો થઈ રહ્યો હતો બંધ થઈ રહ્યું હતું એ ત્યાં બળતરાના કારણે ત્યાં ગયો અને ડોક્ટરે કહ્યું કે દોઢ લાખ જમા કરાવી દો હૃદયમાં કાણું પાડવું પડશે નહીં તો આ નહીં થાય પેલો દર્દી પાસે પૈસા નહોતા એ ગભરાઈ ગયો દોઢ લાખ ન આપ્યા પછી બાજુના દવાખાને ગયો બીજા દવાખાને તો એને ખબર પડી કે એને પેટમાં ગેસ હતો સવા સો રૂપિયાની એણે ગોળી લીધી અને એને સારું થઈ ગયું પછી એણે મેદાનતાવાળા પર હવે કેસ કર્યો છે પણ હોસ્પિટલ જ્યારે આવું કરવા માંડે અથવા રાજકોટના પેલા નિહિત બેબી કેર કેર જેવી ઘટનાઓ સામે આવે તે બધાનું મૂળ અહીંયા છુપાયેલું છે ચોરી કરીને જ્યારે લોકો ડોક્ટર બને છે કરોડો રૂપિયા એમણે ભણવામાં ઇન્વેસ્ટ કરી નાખ્યા છે અને કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી અથવા પેપર ફોડવામાં લાખો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી એ લોકો આવનારા દર્દીને પેશન્ટની જેમ નહીં લૂંટવા માટે કોઈ ગ્રાહક આવી રહ્યો છે ગ્રાહકની જેમ પણ નથી જોતા લૂંટવા માટે કોઈ આવી રહ્યું છે ને બસ એનું શોષણ કરી નાખવાનું છે એ રીતે જુએ છે અને પછી માણસોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તો આટલી ગંભીર વાતમાં સરકાર ખરેખર ગંભીર થાય એવી અપેક્ષા છે પણ જો કે સરકારની ગંભીરતા તો બીજી જગ્યાએ છે આજે એનડીએની બેઠક હતી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સંસદ ભવનમાં રાખેલી મિટિંગમાં અનેક રાજનેતાઓ હાજર હતા ટીકા ટિપ્પણી હળવું વાતાવરણ હતું બધા જ નેતાઓએ વરાફરતી પ્રસ્તાવ મૂક્યો ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી મોદીને એનડીએના નેતા લોકસભાના નેતા એટલે કે પ્રધાનમંત્રી પદ તરીકે ફરી એકવાર એમણે પ્રધાનમંત્રી બનવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એ નીતિશકુમાર હોય કે ચંદ્રાબાબુ નાયડુ એમણે એ પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને હવે નરેન્દ્ર મોદી બનવા જઈ રહ્યા છે ત્રીજી વારના પ્રધાનમંત્રી નીતીશકુમાર કહી રહ્યા હતા કે મેં બોલા થા જલ્દી કીજીએ એટલે કહેતા હતા કે હું તો એવું ઈચ્છતો હતો કે આજે જ શપથ લઈ લે પણ હવે રવિવારે લેવા માંગે છે એમની મરજી હસતા હસતા એમણે બિહાર માટે જે સ્પેશલ સ્ટેટસનો વાયદો કર્યો હતો રૂપિયા આપવાની વાત કહી હતી બિહાર સ્ટેટને એ પણ એમણે માંગી લીધા છે તો હસતા હસતા એમણે એશ્યોરન્સ પણ આપી દીધું છે કે એ એમની સાથે જ રહેવાના છે અને સરકાર પાડી દેવાનો કોઈ ઇરાદો નથી ખૂબ રસપ્રદ એ વાતો હતી પ્રધાનમંત્રી મોદી ઈવીએમ પરિશારો કરતા હતા સૌથી ચર્ચાસ્પદ અને દેખ નજર જેની બધા પર ગઈ એ તસવીરે હતી કે પ્રધાનમંત્રી દેશની સંસદમાં ગયા અને પછી એમણે સંવિધાનને પ્રણામ કર્યા આ તસવીર સંદેશ છે સૌથી મોટો કેમ કે આ વખતે દેશની ચૂંટણી બંધારણ બદલવાના મુદ્દા પર લડાઈ કોંગ્રેસે કહ્યું કે ભાજપ આવશે તો બંધારણ બદલી દેશે કોંગ્રેસે એવું કહેવામાં એટલે સફળ થઈ કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વારંવાર એવો પ્રચાર કર્યો કે અમે આવીશું ચારસો પાર આવીશું તો બંધારણ બદલી દઈશું નરેન્દ્ર મોદીએ બંધારણને પ્રણામ કર્યા જાણે એક સંદેશ આપ્યો કે હવે બંધારણની સાથે રહેવાના છે કદાચ સીમિત સીટ ઓછી આવેલી બેઠકોએ એ રિયલાઇઝ કરાવ્યું છે પ્રધાનમંત્રી મોદીને કે આજે પણ દેશ મંડલ કમંડલ જેવી બાબતો પર ખૂબ વધારે વહેંચાયેલો તો છે પીએમ મોદીએ શું કહ્યું કુમારે શું કહ્યું સૌથી પહેલાં તો નીતિશકુમારને સાંભળીએ આજે તો એમની સ્પીચ ઓફ ધી યર રહી છે કેમ કે એમણે વિપક્ષોને આજે આડે હાથ લીધા છે ભૂતકાળમાં જેમની સાથે હતા એ હારી જશે એવી એમણે ભવિષ્યવાણીઓ કરી છે અને પ્રધાનમંત્રી મોદીને પણ એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ उसी की बात है दस साल से ये प्रधानमंत्री हैं और फिर प्रधानमंत्री होने जा रहे हैं और इन्होंने पूरे देश की सेवा की अब पूरा भरोसा है कि जो कुछ भी बचा है अगली बार ये सब पूरा कर देंगे और जो भी हर राज्य का है और हम लोग पूरे तौर पर सब दिन इनके साथ रहेंगे और पूरे तौर पर जो कुछ भी है आज जिस तरह से भी ये करेंगे बहुत अच्छा है और आप जान लीजिए कि कुछ लोग हम लोगों को तो अब लगता है कि अगली बार जो आप आइएगा ना तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है अगली बार सब हारेगा हमको पूरा भरोसा ये सब बिना मतलब का बात बोल बोल करके बिना मतलब का बात बोल बोल करके क्या किया है ये सब कोई काम किया है उन लोगों ने आज तक कोई काम नहीं किया है देश की कोई सेवा नहीं की है लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है तब इस बार फिर जो मौका मिला है तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा वो सब खत्म हो जाएगा बिहार आज देश बहुत आगे बढ़ेगा अब बिहार बिहार का भी तो सब काम हो ही जाएगा जो कुछ भी बचा हुआ है उसको ही कर देंगे सबसे पुराना इलाका है तो इसीलिए हम लोग तो पूरे तौर पर हर तरह से जो आप चाहिएगा उस काम के लिए हम लोग लगे रहेंगे और बहुत अच्छा होगा अब जितने लोग साथ हुए हैं अब बहुत अच्छा है और सब लोग बहुत अच्छे ढंग से अपनी बात कर रहे हैं तो सब लोग ठीक हैं हम मिल करके सब लोग चलेंगे और हम लोग पूरा आपके साथ रहेंगे और आप पूरे देश को कितना आगे बढ़ाएंगे ये बहुत खुशी की बात होगी यही हम लोगों को कहना है और मेरा आग्रह यही है कि जल्दी से जल्दी आपका काम शुरू हो जाए शपथ ग्रहण हो जाए अब आप एतवार को करने वाले हैं तो हम तो चाहते थे कि आजो हो जाता तो अच्छा था लेकिन, लेकिन आपकी जब इच्छा है तो जब भी हो जितना तेजी से काम हो जाए तो बहुत अच्छा है और बहुत अच्छा रहेगा अब इस बार हम लोगों का इससे बड़ी खुशी होगी आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व दिया है और इसके लिए मैं आपका बहुत बहुत आभारी व्यक्तिगत जीवन में एक मैं जवाबदारी का एहसास करता हूं जब 2019 में इस सदन में मैं बोल रहा था आप सबने मुझे नेता के रूप में चुना था और तब मैंने एक बात पर बल दिया था विश्वास आज जब आप मुझे फिर से एक बार ये दायित्व देते हैं इसका मतलब है कि हम दोनों के बीच हम आपस में विश्वास का सेतु इतना मजबूत है ये अतूट रिश्ता विश्वास की मजबूत धरातल पर है और यह सबसे बड़ी पूंजी होता है और इसलिए ये पल मेरे लिए भावुक करने वाले भी हैं और आप सबके प्रति जितना धन्यवाद करूं उतना कम मेरा भी नाता इसे तीस सालों का रहा है और मैं कह सकता हूं हकीकतों के तथ्यों के आधार पर कह सकता हूं ये सबसे सफल अलायंस है हम गर्व से कह सकते हैं कि पांच साल का टर्म होता है इस अलायंस ने 20 साल में से पांच पांच साल के तीन टर्म सफलतापूर्वक पार किए हैं और अलायंस चौथे टर्म में एंटर कर रहा है प्रधानमंत्री मोदी आम, आम। ત્રીજીવાર માટે પીએમ બનતા પહેલાં આજે એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પણ ગયા હતા આ તસવીરો પણ ખૂબ મોટો સંદેશ આપે છે રવિવારે સાંજે જ્યારે પીએમ મોદીનું શપથ ગ્રહણ સમારોહ થવાનું છે ત્યારે બાકીના દેશોમાંથી પણ દેશના વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે ખૂબ મહત્ત્વનું ઇન્વિટેશન આપણા બધા જ આપણી બોર્ડર આપણે જેમની સાથે શેર કરીએ છીએ એ બધાને આપણે બોલાવ્યા છે તો એમાંથી મોલદીવ્સના પ્રેસિડેન્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની વાત હવે દેશની રાજનીતિમાં જેમ એનટીએના વડા અને અધિકારીઓ પોતાને પ્રધાનમંત્રી સમજીને પત્રકાર પરિષદ નથી કરતા એમ બીજા એક ખિસ્સાની પણ કરીએ વિપક્ષ પત્રકાર પરિષદ કરે છે તો એ સવાલોને સહન નથી કરી શકતું રાહુલ ગાંધી નવ્વાણું બેઠક પર આવ્યા ચૂંટણીના પ્રચારમાં ચૂંટણીનો પ્રચાર હતો અને મીડિયા એમને અન્યાય કરતું હતું એમાં કોઈ જ શંકાને સ્થાન નથી મીડિયાએ ડેફિનેટલી રાહુલ ગાંધીને અન્યાય કર્યો છે એમના ભાષણો નથી બતાવ્યા રાહુલ ગાંધીની પપ્પુ તરીકેની છવી ચિતર છવિ બનાવવામાં કે ચિતરવામાં ઘણા બધા કાર્ટૂનવાળા જે શો આવતા હતા સો સોરી જેવા એવા કાર્ટૂનનો પણ ખૂબ મોટો સમાવેશ રહ્યો કે જ્યાં રાહુલ ગાંધીને એક મજાકનું પાત્ર બનાવી દેવામાં આવ્યા એમના ભાષણો છે એડિટેડ ચલાવવામાં આવ્યા ખોટી રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યા પણ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે તમે ચૂંટણીમાં મીડિયા કે પત્રકારોને ખૂબ બોલી લીધું છે તમે રિપોર્ટરને બોલી રહ્યા છો તમારે જેને બોલવાનું છે એની સામે તમે નથી બોલતા એ લોકોને તમે ઇન્ટરવ્યુઝ આપો છો એમની સાથે વાત કરો છો તમારા નેતાઓ એમની સાથે ખૂબ સારી રીતે રહે છે તમે એમની સાથે જાહેરાત કરો છો તમે એમને કરોડો રૂપિયા આપો છો ભરપેટ રૂપિયાએ આપો છો એક બાજુ તમારું એલાયન્સ નક્કી કરે છે કે અમે એ ટીવી ચેનલના એ એન્કરના શોમાં નહીં જઈએ બીજા દિવસે કમલનાથ પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશના એ હેલિકોપ્ટરમાં નાવિકા કુમાર સાથે ઇન્ટરવ્યૂ કરતા હોય છે એટલે તમે જ્યારે એ લોકો કે જે નિર્ણય કરે છે કે આ વખતે કોંગ્રેસને નહીં બતાવીએ કે આપણે રાહુલ ગાંધીને પપ્પુ બનાવવાના છે એ લોકોની સામે બકરી બેન થઈ જાય છે ત્યાં તમારું મોઢું ખુલતું નથી ત્યાં તમે કશું જ નથી બોલતા અને એ રિપોર્ટર જે પોતાનું કામ કરે છે તમારી પત્રકાર પરિષદમાં આવે છે અને તમને પ્રશ્ન કરે છે એમને તમે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ કહી દો તો પ્રશ્ન એ થાય કે સત્તાને તો સત્તાનો અહંકાર હોય છે તમને શેનો છે ભાઈ રાહુલ ગાંધીને મોસમી સિંઘ નામના પત્રકારે પ્રશ્ન કર્યો કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તમે જે લાવવા માંગો છો શેર માર્કેટના કિસ્સા પર શેર માર્કેટના ક્રેશ થવા પર તો રાહુલ ગાંધીએ કહ્યું કરીએ તો બીજેપીવાલા સવાલ છે અને પછી કહ્યું કે હું તમને ટી શર્ટ લઈ આપું તમને લઈ આપું એટલે તમને પ્રશ્ન ન ગમે તમને એવું લાગે કે પ્રશ્ન યોગ્ય નથી તો તમે જવાબ ન આપો પણ એક બાજુ એક નેતા પીસી નથી કરતા અને એક બાજુ બીજા કરે છે તો એ સ્ટેમ્પ પર આમ સ્ટેમ્પથી થપ્પા લગાવતા ફરે છે આના સિવાય જાણે કોઈ દેશમાં નેતાઓ પાસે બીજું કોઈ કામ નથી રહ્યું અને મીડિયા પર ભડાસ કાઢવાની જગ્યાએ જો ખરેખર બહુ જ કોન્ક્રીટ રીતે વિપક્ષ મજબૂતાઈથી લડશે ગ્રાઉન્ડ ઝીરો પર જશે તો ઘણું બધું સારું થઈ શકે એમ છે બાકી દેશમાં તમે મીડિયા પર જ જે બોલતા રહ્યા એની જગ્યાએ યુપીમાં કે બાકી બધી જગ્યાએ જે અખિલેશ યાદવ કે સાથી પક્ષોએ નીચે મહેનત કરી ન્યાય યાત્રા કરી ભારત જોડો યાત્રા કરી આ બધી યાત્રાઓ જો થોડી વધારે થઈ હોત તો કદાચ વધારે બેઠકો આવતી ગુજરાતમાં પાટણમાં એક બે સભા કરી ગયા હોત તો કદાચ સીટ વધી જતી पर फोकस तो मीडिया पर चे। चे? है राहुल गांधी पत्रकार परिषद में किस्सो चर्चा जब सेशन होता है तो सत्ता पक्ष और विपक्ष आमने सामने होता है जेपीसी की मांग होती है और सेशन पे सेशन वॉश आउट हो जाते हैं और जनता का पैसा वेस्ट होता है तो क्या आप ये तो बीजेपी की लाइन है तो क्या नहीं मतलब जनता का पैसा के सेशन वॉटर टी शर्ट ले लो ना एक

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પછી પરિણામો પછી સેલિબ્રેશનમાં લાગવાની જગ્યાએ કે પછી નેક્સ્ટ પોલિટિકલ ઇવેન્ટમાં જોડાઈ જવાની જગ્યાએ કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે ધરણા કરશે ઉપવાસ કરશે આંદોલન કરશે વિપક્ષની આજ તો ભૂમિકા છે કે સત્તા સાંભળવાનું બંધ કરી દે ત્યારે એને ખખ ત્યારે એને ખખડીને પ્રશ્ન કરે રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા છે બધા એક મળીને એક બેઠા છે અને એમણે નિર્ધાર સાથે કહ્યું છે કે સરકાર જો નહીં સાંભળે તો મેં એમને સંભળાવીશું સાત આઠ અને નવ ત્રણ દિવસ સુધી કોંગ્રેસના નેતાઓ ધરણા અને ઉપવાસ માટે બેસી રહ્યા છે અને એ નેતાઓ જ્યારે આક્રમકતા સાથે પોતાના મુદ્દાઓ મૂકશે ત્યારે અમે એવું માની રહ્યા છીએ કે સરકારે સાંભળવું પડશે વિપક્ષ એટલા માટે જરૂરી છે કેમ કે બહુ જ સીમિત સંખ્યામાં સભ્યો છે જે એકસો છપ્પન છે અને હવે પાંચ ઉમેરાઈને એકસો એકસઠ થવાના છે એ એકસો એકસઠમાંથી એકનો એ દમ નથી કે મુખ્યમંત્રીને પૂછે કે સરકાર શું કરી રહ્યા છો જ્યારે તમારા પદાધિકારીઓ આ કૌભાંડ કરી રહ્યા છે કેમ કે કૌભાંડ કરવામાં કે મૌન રહેવામાં કે ચૂપ રહેવામાં તો રાજકોટના ધારાસભ્યો છે રાજકોટના ધારાસભ્યો રાજકોટમાંથી આવતા મંત્રી ભાનુબેન માબરિયા આ તો બધા ચૂપ રહીને બેઠા છે મોઢા પર પટ્ટી બાંધી દીધી છે એમણે સૌથી પહેલા ધરણા પર એમણે ઉતરવું જોઈતું હતું જો અધિકારીઓ ખોટું કરે છે તો એમણે બોલવા જેવું હતું પણ એ બધા તો ચૂપચાપ બેઠા છે કશું જ નથી કરી રહ્યા અને એ લોકો ચૂપ બેઠા છે ત્યારે વિપક્ષ આજે રસ્તા પર ઉતર્યું છે અને વિપક્ષ રસ્તા પર ઉતરે છે તો આજે નહીં તો કાલે પરિણામ ચોક્કસ દેખાવાનું છે અને ભૂતકાળના જે અધિકારીઓ રહ્યા છે જે ગેમ ઝોન માં મજા લીધી છે એમાં પછી કમિશનર હોય કોર્પોરેશન ના કે ભૂતપૂર્વ કલેક્ટર હોય કે આઈએસ આઈપીએસ અધિકારીઓ હોય જે પણ ના ફોટાઓ બહાર આવ્યા છે એને આની અંદર કેમ હત્યામાં માં ગુનામાર નથી આવ્યા

ભ્રષ્ટાચારની લાલચ છે અને એના કારણે ત્રીસ વધુ નાગરિકો હોમાયા બાદ પણ એસઆઈટી ધરપકડ નથી કરી એમણે ક્યારે કોઈ કેબિનેટ મિનિસ્ટરની કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટની કોઈ આઈએસ કઈપીએસ ની ધરપકડ કરી છે એટલે અમે માગણી કરીએ છીએ કે નિલદીપ રાય સુધા પાંડે અને સુજાતા મજબૂદાર આ ત્રણ અધિકારીઓને એસઆઈટી માં મુકવામાં આવે અને ચાર લાખના બદલે

કૃષ્ણ જ્યારે જાય છે અને પછી એ માંગે છે અને એ વચ્ચેનો સંવાદ છે એના વિષય પર રશ્મિ રથી મહાભારતના એ હિસ્સા પર બહુ સુંદર રીતે લખાઈ છે જેમાં કહેવાયું કે દે દો કેવલ પાંચ ગ્રામ રખો અપની ધરતી તમામ પર દુર્યોધન વહિ દે ન સકા આશીષ સમાજ કી લે ન સકા ઉલ્ટા હરિકો બાંધને ચલા જોથા અસાધ્ય સાધને ચલા જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મરજાતા હૈ અને નાશ મનુજ પર ખરેખર છવાઈ જાય ત્યારે એનું વિવેક ભાન બુદ્ધિ ગુમાવી દે છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર પણ કદાચ એ અવસ્થામાં આવીને ઊભા છે કે જ્યાં વિવેક નામનો શબ્દ એમની પાસે નથી રહ્યો ઉત્તર પ્રદેશ કે ગુજરાતના બનાસકાંઠા કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી હારી છે એ પ્રદેશના લોકો જ્યાં સુધી એમને વોટ આપતા હતા ત્યાં સુધી એમને બહુ સારા લાગતા હતા પણ હવે એમને કૂતરા જેવા લાગે છે એનું કારણ શું એમણે એક ફોટો શેર કર્યો એક નવો બનાવેલો રસ્તો છે ને એની અંદર એક શ્વાન કૂતરો પગલા પાડતા પાડતા જઈ રહ્યો છે પછી એમનું એવું કહેવું છે કે કુછ લોકો વિકાસ સમજમાં નહીં આતા આવતા અને પછી એમની લિટરલી સરખામણી કૂતરા સાથે કરી એ સંગઠન મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ આવું લખ્યું હોત તો એ તો ચાર દિવસથી લખી રહ્યા છે હિન્દુઓને ગાળો આપે છે ને અયોધ્યાવાળાને ગાળો આપે છે ફ્રસ્ટ્રેશન ક્યાં કાઢે માણસ જે લોકો એવું કહી રહ્યા છે કે અયોધ્યા જશું પછી સ્થાનિકો પાસેથી નહીં ખરીદીએ તમે તો એમ બે રૂપિયાના બિસ્કીટે નહોતા ખરીદતા અયોધ્યા જઈને એટલે તમારા પર તો જ ઇકોનોમી છે પેલું શકટનો ભાર જાણે શ્વાંતાણે એવું જ તમે એક વર્તન કરી રહ્યા છો અત્યારે ઓલરેડી તમને એવું લાગે છે કે તમારા આધાર પર અયોધ્યા ચાલી રહ્યું છે તો અયોધ્યાના લોકોની પોતાની સમસ્યાઓને એમની એક અલગ તકલીફો છે પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આ એક એવું પદ છે કે જ્યાં બહુ જ મેચ્યોર માણસની અપેક્ષા હોય એવો વ્યક્તિ કે જેની અંદર ખાસી બધી સમજશક્તિ છે હવે સંગઠન મહામંત્રી જ્યારે એક ટ્રોલ કરતા કોઈ સામાન્ય વ્યક્તિ જે એક્સ પર કંઈ પણ લખતું હોય છે એની ભાષામાં લખવા માંડે તો પ્રશ્નો થવાના છે પ્રશ્નો થયા તો સંગઠન મહામંત્રીએ પોસ્ટ ડિલીટ કરી દીધી પણ ઇન્ટરનેટનો જમાનો છે સ્ક્રીનશોટનો જમાનો છે તો સ્ક્રીનશોટ લેવાઈ ગયા હતા એટલા માટે આ સવાલ છે અયોધ્યા હારી એનો જો જવાબ ભારતીય જનતા પાર્ટીને ન મળતો હોય તો મને એવું લાગે છે કે મંદિરના સમારોહ પહેલાં એક જે દાદા છે જેમની દુકાન હતી

अब आप पाँच में पाँच किलो गल्ला दे दिया पाँच किलो गल्ले में या आप एक महीना खा लेंगे राशन जो मिलता है वो। पाँच किलो मिलता है उसे एक महीना हम खा लेंगे खा एक आदमी का कम से कम अगर कुछ नहीं दे एक टाइम खाना खाए तो पंद्रह किलो राशन चाहिए आधा किलो एक आदमी को मिले तब उसका एक टाइम का खाना कोई पाव भर खाता कोई आधा पाव खाता है कोई आधा किलो तीन पाव खाता है तब उसका पेट भरता सबका एक मेर का थोड़ी है इसलिए बस यही इतना दे रहा है कि पब्लिक इससे खुश है कि किलो मिला था बिना पैसे का विकास तो जरूरत है मगर जब होगा बिक्री तब यहां पब्लिक रुकने नहीं पाता आकर चले जाते हैं चले जाते हैं तो जो यहाँ दुकानदारी नहीं होता क्या चीज का दुकानदारी हनुमान घड़ी पे होता है नया घाट पे होता है यहाँ बीच में देखिए आप बैठे हैं कोई के दुकान पर ग्राहक नहीं है अब यहाँ अभी आप पाँच हजार रुपया किराया मांगेंगे तो हम खाने पीना मर जाएंगे किराया नहीं दे पाएंगे क्योंकि पाँच हजार रुपया महीने में बटोर नहीं पाएंगे तो आपको किराया कहाँ देंगे तो इतनी कम रहती है की आप पाँच हजार रुपया नहीं बिक कर पाते नहीं कभी कभी बिक जाता तो हजार दो हजार चार हजार का बिक जाता नहीं बिकता तो बैठे रहिए सौ पचास रुपया लिए वही मेले में जो बेच लेते हैं वही किराया देते हैं भाड़ा देते हैं बचता है सौदा तो धीरे धीरे अपना मेले में निठारी में खाते हैं बेच बेच के तो क्या ऐसा दिन भी जाता है जब कुछ भी ना बिके नहीं यहाँ सन्नाटा हो जाए पानी पर गिरने लगे बरसात आ गया तो ग्राहक आप घर से निकलेंगे नहीं निकलेंगे तब तो इसलिए नहीं बिक्री होता

એનટીએ જેવી સંસ્થાઓ કે જેમની જવાબદારી છે નીટ જેવી પરીક્ષાઓની પારદર્શિતા અને વિશ્વસનીયતા ટકાવી રાખવી એ લોકો ખૂબ ભરોસા સાથે કામ કરે અને રત્નાકર જેવા નેતાઓને ભગવાન બુદ્ધિ આપે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો અને અમારી સાથે સતત જોડાયેલા રહો નમસ્કાર